ભારત એક એવું ધાર્મિક સ્થળ છે જ્યાં અદ્ભુત અને મનને મોહિત કરી દે તેવા ધાર્મિક સ્થળો આવેલા છે અલગ અલગ વિસ્તાર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ધર્મ અનુસાર આપને મંદિર મસ્જિદ ઉપરાંત ચર્ચ જે છે ત્યાં આપ કરી શકો છો તમામ વિસ્તારોમાં મળી રહેશે આપને ભારતની સંસ્કૃતિ અને પરંપરા અનુસાર જાણીતા તેના ખૂબ જ પ્રાચીન મંદિરો

ભરૂચમાં લહેતા લોકો માટે તો આકર્ષણનું કેન્દ્ર છે આ મંદિર પાસે હનુમાનજીનું અન્ય એક મંદિર આવેલું છે શ્રાવણ મહિનામાં દર્શનાર્થીઓ માટે આ મંદિર પાસે વિશેષ પ્રકારની વ્યવસ્થા પણ કરાય છે આ મંદિરની વિશેષતા વિશે મિત્રો આપને જણાવીએ તો આ મંદિર છ મહિના પાણીની અંદર તો છ મહિના પાણીની બહાર રહે છે તમને પણ જાણીને નવાઈ લાગીને કે કેમ આવું તો મિત્રો આપને જણાવીએ તો આ નલકંઠ મહાદેવનું મંદિર ગુજરાતમાં જ આવેલું છે બાડોલીથી તે અંદાજિત એકસો ચોવીસ કિલોમીટર દૂર જુનારાજ ગામમાં આવ્યું છે તેથી તેને જુનારાજ નલકંડ મહાદેવ કહેવાય છે આ મંદિર પાણીની વચ્ચે આવેલું છે તમને એમ અનુભૂતિ થશે કે જાણે મહાદેવ સાક્ષાત અહીંયા તપસ્યા કરી રહ્યા હોય અને તેમના પર જળ અર્પણ થઈ રહ્યું હોય કરજણ ડેમ નજીક એટલે કે તેની પાછળ આ મંદિર આવેલું છે જો આપ વાહન પર આવી રહ્યા છો તો આપ વાહન લઈને પણ મંદિર સુધી પહોંચી શકો છો પણ જો આપ વાહન લઈને નથી જઈ રહ્યા તો આપ હોડીની મદદથી પણ અહીંયા પહોંચી શકો છો જુનારાજ મહાદેવ મંદિર ત્રણસો વર્ષથી પણ વધુ પ્રાચીન મહાદેવનું મંદિર છે પહેલા માત્ર અહીંયા જળ માર્ગે જ જવાતું હતું કે રણિયામણું જુનારાજ ગામ કરજન ડેમના પાછળના ભાગમાં આવેલું આ મંદિર ત્રણસો વર્ષ પહેલા બન્યું હતું અહીં રાજ કરતા રાજાએ વિશાળ મહેલ અને કિલ્લાઓની સાથે આ મંદિર પણ બનાવ્યું હતું ચોમાસામાં આ ગામ પૂરું ડૂબી જાય છે પરંતુ શિયાળો આવતા જ અને પાણી ઓસરી જતાં જ આ ગામના અવશેષો જોવા મળે છે તમામ વાતમાં અજાયબી તો એ છે કે વર્ષોથી મંદિર પાણીમાં ગરકાવ થાય છે છતાં પણ તેના બાંધકામને નુકસાન નથી પહોંચ્યું વન વિભાગ દ્વારા આ મંદિરનું શિવરાત્રી દરમિયાન રંગરોગાન કરવામાં આવે છે શિવરાત્રીના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે પહોંચે છે શિવરાત્રીના થોડા દિવસો પહેલાથી વન વિભાગ અને આસપાસના રહેતા તમામ લોકો અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા કરે છે વર્ષો પહેલા મિત્રો ફક્ત અહીંયા હોળીથી જ આવી શકાતું હતું પરંતુ વન વિભાગના સહયોગથી રસ્તો બન્યા બાદ લોકો વાહનની મદદથી પણ અહીંયા સરળતાથી પહોંચી શકે છે આ મંદિરની આસ્થા દિવસે ને દિવસે વધી રહી છે છ મહિના દરમિયાન જ્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે તે સમય દરમિયાન જાણે સમુદ્ર પોતે જ શિવજી પર જળ અભિષેક કરે છે તેવી અનુભૂતિ થાય છે ઘણા સ્થાનિકોએ તો એવી પણ માંગ કરી કે મંદિરમાં સ્થાપિત શિવલિંગની બહાર પણ પૂજા કરવામાં આવે થવી જોઈએ છતાં આ પણ આ વાતને તમે શ્રદ્ધા કહો કે આસ્થા કોઈ અજાણી શક્તિ આ બ્રહ્માંડમાં છે જે બાબતે કોઈ બેમત નથી તો મિત્રો કેવું લાગ્યો આપને આ સ્થળ પહેલી વખત સાંભળ્યું અને હા કહી શકાય કે પણ એક કુદરતની અજાય બી છે કારણ કે છ મહિના જેટલા સમયમાં આજે મંદિર જે છે તે પાણીમાં રહે છે છતાં પણ તે મંદિર આજે અડીખમ શું કહેશો આપ આ વિષય પર કમેન્ટ સેક્શનમાં ત્યારે મિત્રો ફરી મળીશું ઓફવિથ કાર્યક્રમમાં આવી જ અવનવી વાતો સાથે ત્યાં સુધી આપ જોતા રહો આપનો વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર